હવે વર્તમાન કાળ એટલે તમે સમજી ગયા, વર્તમાન કાળ એટલે શું બોલો, વર્તમાન કાળ એટલે શું કહો મને, વર્તમાન કાળ એટલે, વર્તમાન કાળ એટલે શું સાદી ભાષામાં સમજાવો, બોલો. રાઈટ. પછી ભૂતકાળ એટલે, ભૂતકાળ એટલે, બરાબર. અને ભવિષ્યકાળ એટલે, રાઈટ. તમે મને સમજાયું કે વર્તમાનકાળ એટલે જે ક્રિયા થઈ રહી છે એ, ભૂતકાળ એટલે જે ક્રિયા થઈ ગઈ છે એ, અને ભવિષ્યકાળ એટલે જે ક્રિયા થવાની છે તે. હવે અહીંયા આપણને એક શબ્દ આવ્યો, યસ્તન ભૂતકાળ. તો બેન, યસ્તન ભૂતકાળ એટલે શું એ જ સમજાવવા તરફ જઈ રહી છું કે આપણે રોજબરોજ ક્રિયાઓ કરીએ છીએ, સોરી, રોજબરોજ બોલીએ છીએ, રોજબરોજ કાળ બદલાય છે, એ નક્કી કેવી રીતે કરવું? તો હમણાં જ તમે જવાબ આપ્યો કે જે ક્રિયા થઈ રહી છે એ વર્તમાનકાળ, જે થવાની છે એ ભવિષ્યકાળ, જે થઈ ગઈ છે એ ભૂતકાળ. તો યસ્તન ભૂતકાળ શું? તો સમજાવું એ જ. જે ક્રિયા થઈ ગઈ છે એ ભૂતકાળ, બરાબર ને? એટલે ગઈકાલ સુધીની ક્રિયાઓ શેમાં મૂકવાની? ભૂતકાળમાં. ગઈકાલ થઈ હોય, આજે બુધવાર છે, મંગળવાર સુધી જે બન્યું છે એ શેમાં મૂકીશું? ભૂતકાળમાં. હવે આજે બુધવાર થયો, સવાર પડી, સવાર પડી એટલે આપણે જાગ્યા 6 વાગે, તો 6 વાગે જાગ્યા એ વર્તમાનકાળ છે આપણી પાસે. પણ પછી અત્યારે 9:30 મળ્યા, તો 6 થી 9:30 જે થઈ ગયું એ વળી પાછું શેમાં ગયું, બોલો? 6 થી 9:30 જે બની ગયું એ ભૂતકાળમાં. પણ એ કયો ભૂતકાળ? યસ્તન ભૂતકાળ. એ કયો ભૂતકાળ? યસ્તન ભૂતકાળ. એટલે ભૂતકાળની ક્રિયાઓ આપણે જોઈશું તો ગઈકાલે બને છે એ બધી જ ક્રિયાઓને ભૂતકાળમાં લઈ લેવી, બરાબર. અને સવાર પડી તો વર્તમાનકાળ છે, પણ સવારથી અત્યાર સુધી એટલે 6 વાગ્યાથી 9:30 સુધી, તો એ આપણા માટે વળી ભૂતકાળ થઈ ગયો. પણ એ કયો ભૂતકાળ? યસ્તન ભૂતકાળ. એ મારે તમને સમજ પાડવી હતી, યસ્તન ભૂતકાળ એટલે શું. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? સમજ પડી ગઈ બેટા ગર્લ્સ? ઓકે.